રાજ્યમાં થયેલા ભારે વરસાદના પગલે નેશનલ હાઈવે તેમજ સર્વિસ રોડ ઉપર બ્રહ્માંડના કોઈ ગ્રહ હોય તેવી સ્થિતિ સર્જાતા મોડે મોડે હાઈવે ઓથોરિટી જાગી હતી. કડોદરા નગરથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ભારે વરસાદના પગલે ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પૃથ્વી પરના કોઈ ગ્રહ જેવી સ્થિતિ તમામ નેશનલ હાઈવે તેમજ સર્વિસ રોડ ઉપર થવા જતા જાગૃત નાગરિક દ્વારા હાઈવે ઓથોરિટીને જાણ કરાતા કડોદરા નગર હાઈવે સાથેના સર્વિસ રોડ ઉપર ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ રોડ ઉપર પડેલા મોટા ખાડાઓ જેટલા જ મોટા સવાલો એ છે કે જ્યાં સુધી સમસ્યાનું ધ્યાન સામાન્ય માણસ દ્વારા એર કન્ડિશન ઓફિસોમાં બેઠેલા કંપનીના અધિકારીઓને શું દેખાતું નહીં હોય. નામ જિગ્નેશભાઈ મોડી. જિગ્નેશભાઈ, કઈ રીતના હાઈવે ઉપર ખાડા પડી ગયા છે અને એની રજૂઆત આપણે કઈ જગ્યાએ કઈ રીતે કરી હતી અને એની કઈ રીતની કામગીરી ચાલુ છે? આ ચોમાસા દરમિયાન ભરપૂર વરસાદ પડવાથી હાઈવે પર એવું નથી કે આપણે કડોદરા પૂરતું જ, પણ આપણે કડોદરાથી માનીએ તો આપણા દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે. આ વસ્તુને ધ્યાનમાં લેતા આપણા કડોદરામાં મોટા મોટા ખાડા પડતા મને એવો વિચાર આવ્યો કે એક સામાન્ય માણસ જ્યારે ગાડી પર જતો હોય અને મોટા મોટા ખાડા પડેલા હોય અને એને પોતાના જીવની જ્યારે રાત્રેના સમયે ખાડામાં ખારો દેખાયો ન હોય અને પડ્યો હોય, માથામાં ગંભીર ઈજા થાય, જ્યારે એનું ઘરનું કોઈ જતું હોય તેને જ ખબર પડે. આ હિસાબે મેં નેશનલ હાઈવે ઓથોરિટીના DGM શશિભૂષણ સાહેબને મેલ કરીને મેં જાણ કરી કે આના નેશનલ હાઈવે ઓથોરિટી પર કોઈનો પણ જીવ જશે તો તેની તમામ જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની રહેશે અને આ કામ આ લખ્યા પછી 24 કલાકની અંદર તાત્કાલિક ધોરણે ગઈકાલે શાંતિ કામ ચાલુ થયું. ગઈકાલે સાંજે અધૂરું કામ હતું અને મને કહેવામાં આવ્યું ઉપરથી અધિકારી તરફથી કે જિગ્નેશભાઈ, તમારું કામ આવતીકાલે સંપૂર્ણ પૂરું કરી દઈશું. અને એ જોતા અત્યારે પાછું ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું છે. અને મારે આજે ખાસ કરીને કહેવું છે કે આ મંત્રીઓ મોટા મોટા તાઇફા કરે છે, આપણા મંત્રીઓ શ્રી આપણા વૃક્ષારોપણ કરે છે ત્યારે એ લોકોને આ ખારા નથી દેખાતા. લોકો આજે ટેક્સ ચૂકવે છે, મોટા મોટા ખારા પડે છે, ત્યારે મારે તો મંત્રીઓને એમ કહેવું છે કે તમે આ ખારામાં આવીને વૃક્ષારોપણ કરો તો તમને ખબર પડે